एकलव्य विद्या संकुल। કેમ છો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, મજામાં ને બધા? સરસ. તો ગયા વિડીયોમાં આપણે કાવાળો કક્કો અને અશ્વ કીવાળો કક્કો જોયો, તો આજે આ વિડીયોમાં આપણે દીર્ઘાય કીવાળો કક્કો ભણીશું. તો પેલા ફોર લાઈનની બુકમાં આપણે સૌ પ્રથમ તારીખ લખીશું. તો અહીંયા ક્લાસ વર્ક કરીને કેટલી તારીખ છે? 23/12/2020. પછી સૂચના લખવાની કે આપણે શું લખી છીએ, તો શું લખી છીએ આપણે? દીર્ઘાય કીવાળો અંગ્રેજી કક્કો લખો. તો આપણે કક્કામાં કેટલા ખાના કરવાના? ચાર ખાના કરવાના અને ત્રણ લીટા કરવાના. ત્રણ લીટા કરી એટલે ચાર ખાના થાય. તો એક લીટી, આ બીજી લીટી અને ત્રીજી લીટી, એટલે ચાર ખાના થઈ ગયા, એટલે આપણો કક્કો એમાં સમાય જાય. હવે આપણે લખશું. તો અહીં ફોર લાઈનમાં અંગ્રેજી લખવાના મૂળાક્ષર, ને નીચે આ છે સિંગલ લાઈન જેવી લાઈન લીટી, એમાં ગુજરાતી મૂળાક્ષર લખવાનો. તો કીનો કે ડબલ ઈ, પછી ખીનો કે એચ ડબલ ઈ, ગીનો જી ડબલ ઈ થાય, ઘીનો શું થાય? જી એચ ડબલ ઈ. ચીનો સી એચ ડબલ ઈ, છીનો શું થાય? સી ડબલ એચ ડબલ ઈ થાય. પછી ઝીનો જે ડબલ ઈ, પછી ઝીનો ઝેડ ડબલ ઈ, ટીનો ટી ડબલ ઈ, ઠીનો ટી એચ ડબલ ઈ, ડીનો શું થાય? ડી ડબલ ઈ, ઢીનો ડી એચ ડબલ ઈ. ફોર લાઈનની બુકમાં જ લખવાનું છે. પછી હીણીનો એન ડબલ ઈ, તીનો ટી ડબલ ઈ, થીનો ટી એચ ડબલ ઈ, દીનો ડી ડબલ ઈ, ધીનો ડી એચ ડબલ ઈ, નીનો એન ડબલ ઈ, પીનો શું થાય? પી ડબલ ઈ, ફીનો એફ ડબલ ઈ થાય, બીનો શું થાય? બી ડબલ ઈ, ભીનો બી એચ ડબલ ઈ, મીનો એમ ડબલ ઈ, ઈનો વાય ડબલ ઈ. પછી રીનો આર ડબલ ઈ, લીનો એલ ડબલ ઈ, વીનો વી ડબલ ઈ, સીનો એસ એચ ડબલ ઈ. પછી ફાડી સીનો, એનો પણ એસ એચ ડબલ ઈ, સસલાન સીનો એસ ડબલ ઈ. પછી હીનો એચ ડબલ ઈ, એડીનો એલ ડબલ ઈ, છીનો એક્સ ડબલ ઈ, અને જ્ઞીનો જી એન ડબલ ઈ થાય. તો અહીંયા આપણે કીવાળો અંગ્રેજી કક્કો પૂરો થયો. ઘરે બધાએ હોમવર્કમાં એકવાર ફોર લાઈનની બુકમાં લખવાનો છે. હવે આપણે ગુજરાતી અંકો, અંગ્રેજી અંકો, ઉચ્ચાર અને અર્થ સામે લખીશું 11 થી 20 ના. તો પહેલાં આપણે શું લખવાનું? ક્લાસવર્ક લખવાનું, લખવાનું ને ખૂણામાં, પછી એની સૂચના મારવાની. તો અહીંયા આપણે ક્લાસવર્ક લખીશું. પછી તારીખ કેટલી છે? 23/12/2020. હવે સૂચના લખીશું. 11 થી 20
સુધીના અંકો સામે અર્થ ઉચ્ચારણને અર્થ લખો. તો આપણે અહીંયા પેલો આસ્યાનું ખાનું આપેલું છે એમાં આપણે ગુજરાતી અંક લખીશું, જેમ કે 11, 12 એવી રીતે, અને તે પછી ખાનું ગાળીશું એમાં 1, 1, 11 એમ લખીશું, પછી ઉચ્ચાર લખીશું, છેલ્લે અર્થ લખીશું. તો આપણે આમાં 3 ખાના પડે ને, તો 2 લીટી કરવાની. 3 ખાના પડી ગયા, તો હવે અહીંયા આપણે લખવાનું ચાલુ કરીશું. તો અહીંયા લખીશું 2 × 11 ગુજરાતીમાં, પછી અહીંયા ઇંગ્લિશમાં લખવાના અંગ્રેજી અંક 1, 1, 11, તો એનો ઉચ્ચાર શું થાય? ઇ-લે-વન, તો એનો અર્થ શું થાય? 11. પછી એકડે બગડે 12, તો 1, 2, 12, તો 12 એટલે શું થાય? 12. આ આપણે એકવાર ગયા સૂત્રમાં ભણી જ ગયા છીએ, એટલે મોસ્ટ ઓફ બધાને આવડતું જ હશે. અહીંયા શું આવે? એકડે તગડે 13, તો 1, 3, 30, તો કેમ લખાય? 13, અને શું થાય અર્થ એનો? 13. પછી એકડે ચોગડે 14, 1, 4, 14, તો 14 લખીશું, અને 14 એટલે 14. પછી એકડે પાંચડે 15, 1, 5, 15, તો 15 એટલે 15. પછી એકડે છગડે 16, 1, 6, 16, તો 16 એટલે શું થાય? 16. પછી એકડે સાતડે 17, 1, 7, 17. 17 કેમ લખશું આમ? 17 એટલે 17. એકડે આઠડે 18, 1, 8, 18, 8 કે 9 એટલે 18. પછી એકડે નવડે 19, 1, 9, 19 એટલે શું થાય? 19. અને 2020 નું ખાનું નક્કી થાય એમ તો આપણે નીચે લખી નાખવાનું, બગડે મીંડાવીશ, તો 2020, તો કેમ લખાય? 20 એટલે શું થાય? 20, તો અહીંયા આપણે 20 લખીશું. તો અહીંયા 11 થી 20 સુધીના ઉચ્ચાર અને અર્થ આપણે જોયા, તો બધાએ આ 11 થી 20 સુધીના અર્થ અને ઉચ્ચાર 4 લાઇનની બુકમાં એકવાર લખવાના છે, અને આપણે કી વાળો કક્કો જોયો, કી વાળો કક્કો પણ એકવાર 4 લાઇનની બુકમાં લખવાનો છે. આગળ આપણે આવતા વિડીયોમાં જોશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.